સાબરકાંઠા જિલ્લામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં તલોદ ખાતે મામલતદાર કચેરીમાં રેવન્યુ ક્લાર્ક 50,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો. તલોદ મામલતદાર કચેરી ખાતે એસીબીની ટ્રેપ સફળ રહી હતી. મોડાસા એસીબીની ટીમે છટકો ગોઠવીને ક્લાર્કને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો. લાંચની રકમ સાથે ઝડપી પાડવામાં અરવલ્લી એસીબીને પણ મોટી સફળતા મળી છે. ધર્મેશભાઈ દેસાઈ નામનો રેવન્યુ ક્લાર્ક 50,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો. લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં લાંચની રકમ માંગી હતી. લાંચની રકમ સ્વીકારતા રેવન્યુ ક્લાર્ક રંગે હાથ ઝડપાઈ ગયો છે. કારમાંથી પણ રકમ મળી હોવાની ચર્ચાઓ છે. એસીબીએ કારમાંથી મળેલ રકમ અંગે પણ પૂછપરછ હાથ ધરી હતી. હાલ તો એસીબીએ રેવન્યુ ક્લાર્ક વિરોધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. તો તમને જણાવી દઈએ કે ધર્મેશભાઈ દેસાઈ નામનો રેવન્યુ ક્લાર્ક 50,000ની લાંચ લેતા ઝડપાઈ ગયો છે. લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં લાંચની રકમ માંગી હતી. કારમાંથી પણ રકમ મળી હોવાની ચર્ચાઓ છે. એસીબીએ કારમાંથી મળેલી રકમ અંગે પણ પૂછપરછ હાથ ધરી હતી. હાલ તો એસીબી રેવન્યુ ક્લાર્કને ઝડપીને હવે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.